नमस्कार विद्यार्थी मित्रों, वेदम कैरियर एकेडमी में आपनो हार्दिक स्वागत करूँ छू। तो लास्ट लेक्चर में आपणे शीख्या हता जे आपणो चेप्टर जे छे रासायणिक प्रक्रियाओ अने रासायणिक समीकरणों। रासायणिक आ जे चेप्टर जे छे एमां रासायणिक प्रक्रियाओ अने रासायणिक समीकरणों एना बे भाग पाड़िए। तो रासायणिक समीकरण आपणे गया लेक्चर में शीखी गया हता। तो हवे रासायणिक प्रक्रियाओ उपर आपणे जई रह्या छीए। तो रासायणिक समीकरणो जे छे गई वखते मैं तमने पूरेपूरुं कई रीते आखुं रासायणिक समीकरण जे असंतुलित रासायणिक समीकरण होय एमांथी आपणे संतुलित रासायणिक समीकरण बनावता शीखी गया। तो त्यारबाद वात करूं तो छेल्ले रासायणिक समीकरण होय एना उपर हजी एक माहिती मळे छे आपणने जे छे ते कई अवस्थामां होय एटले के एनी भौतिक अवस्था शुं होय छे। तो सौ प्रथम तो भौतिक अवस्था वात करूँ तो कोई पण रासायणिक समीकरण छे जेम के सीओ वत्ता एच टू इट्स गीव सी एच थ्री ओ एच मिथेनॉल जे मिथेनॉल बने छे CO વત્તા 2H2 ઇટ્સ ગીવ CH3OH એટલે કે આ મિથેનોલ બને છે। તો એમાં 340 વાતાવરણ દબાણ હોય ત્યારે આ પ્રક્રિયા થાય ત્યારે મિથેનોલ બને છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને એક વસ્તુ જે રાસાયણિક સમીકરણ હોય એના ઉપરથી આપણને ખબર પડે કે આ જે એરા ઉપર દર્શાવેલ હોય એના ઉપર વાતાવરણ દબાણ દર્શાવેલ હોય છે, તાપમાન દર્શાવેલ હોય છે, તેમજ ઉદ્દીપક પણ દર્શાવેલ હોય છે। તો રાસાયણિક સમીકરણ જ્યારે આપણે એનો અભ્યાસ કરીએ તો ત્રણ વસ્તુ ખબર પડે કે ક્યાં તાપમાને થયું છે, એટલે કે ક્યાં તાપમાને કેટલા દબાણે અને કયો ઉત્સેચક અને ઉદ્દીપક આ પ્રક્રિયા થવા માટે કયો ઉદ્દીપક અને કયો ઉત્સેચક વપરાય છે એની પણ આપણને ખબર પડે। તો CO વત્તા 2H2 CH3OH હજી આના ઉપરથી કઈ માહિતી મળે તો કે CO જે છે કાર્બન મોનોક્સાઇડ એ ગેસના ફોર્મમાં હોય, ત્યારબાદ 2H2 જે છે હાઇડ્રોજન એ પણ ગેસના ફોર્મમાં હોય અને CH3OH જ્યારે આપણને નિપજ મળે છે તે આપણને લિક્વિડના ફોર્મમાં મળે છે। તો હવે ભૌતિક અવસ્થા આપણને ઘન પ્રવાહી અને વાયુ, ઘન પ્રવાહી વાયુ અને જલીય દ્રાવણ। તો જ્યારે આપણે રાસાયણિક સમીકરણનો અભ્યાસ કરવા જઈએ તો આપણને વસ્તુ ખબર પડે કે કયા અવસ્થામાં કઈ કયા પ્રક્રિયકો છે અને તેમાંથી પ્રક્રિયકોની જો રાસાયણિક પ્રક્રિયા થાય તો આપણને નિપજ કયા સ્વરૂપે મળે છે, કઈ ભૌતિક અવસ્થામાં મળે છે। તો એના મતલબ કે જે ભૌતિક અવસ્થા હોય એના આધારે પણ આપણને ખબર પડે કે આ પ્રક્રિયામાં કયા કયા ભૌતિક ફેરફારો થયા હશે। તો ઘન માટે સોલિડ હોય એટલે કે એસ, પ્રવાહી માટે લિક્વિડ હોય એટલે કે એલ અને વાયુ માટે ગેસ હોય એટલે કે જી અને જલીય દ્રાવણ માટે એક્વિયસ એ અને ક્યુ આ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે। તો આપણે જે છેલ્લું સોપાન હતું એમાં ભૌતિક અવસ્થા આપણે શીખી ગયા બરાબર। ત્યારબાદ વાત કરું તો નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે રાસાયણિક સમીકરણો લખીએ તો અમુક આ જે પ્રક્રિયા જે છે જે સોડિયમ વત્તા પાણી ઇટ્સ ગીવ સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા હાઇડ્રોજન। તો જુઓ આ તમારી ટેક્સ્ટ બુક જે છે એનો એક ક્વેશ્ચન છે એ સોલ્વ કરાવું તો સૌ પ્રથમ તો સોડિયમ એટલે કે એને વત્તા પાણી તો કે H2O ઇટ્સ ગીવ સોડિયમ હાઇડ્રોક્સાઇડ
NaOH વત્તા H2। હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે આપણે આ રાસાયણિક સમીકરણ જે છે એ સંતુલિત અવસ્થામાં છે કે નહીં। તો જુઓ અહીંયા H2 બે છે, અહીંયા ત્રણ છે, મતલબ કે અહીંયા આપણે હાઇડ્રોજનને સંતુલન કરવામાં આવે છે। તો હું અહીંયા હાઇડ્રોજન જે છે એને મૂકું તો 2 2 4 4 થશે। તો નિપજ જે પહેલી સાઈડ છે જમણી સાઈડ, એમાં નિપજમાં ફેરફાર થશે તો કે H2 બે છે, H1 છે, એટલે કે 3 હાઇડ્રોજન થશે। તો આપણે અહીંયા સંતુલિત કરવા માટે હું 2 મૂકું તો થઈ જશે 2 હાઇડ્રોજન અને 2 હાઇડ્રોજન આ એટલે 4 થઈ ગયા। તો ખબર પડી કે આપણને નાઇટ્રોજનનું પ્રમાણ અનબેલેન્સ થઈ ગયું, અસંતુલિત થઈ ગયું। તો નાઇટ્રોજન એટલે કે અહીંયા હું 2 મારે મૂકવા પડે। આ હીટ એન્ડ ટ્રાયલના નિયમ પ્રમાણે આપણે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવામાં આવે છે। તો ફાઇનલી આપણું જે રાસાયણિક સમીકરણ જે છે એ 2Na + 2H2O ઇટ્સ ગીવ 2NaOH + H2। તો આ પ્રક્રિયા આપણે રાસાયણિક સમીકરણ સંતુલિત કર્યું। ત્યારબાદ વાત કરું તો સોડિયમ હાઇડ્રોક્સાઇડમાં હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે। આ પણ એક તમારી એક્સરસાઇઝ છે। તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે NaOH। મિત્રો તમારે 1 થી 30 તત્વો કરવા જરૂરી છે જેથી કરીને આપણને કોઈ પણ અણુસૂત્રમાં તકલીફ પડે નહીં। તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા આપણે કોની સાથે પ્રક્રિયા કરવાની છે, તો કે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધો, ત્યારબાદ હાઇડ્રોક્લોરિક એસિડ। તો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl। તો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એનું રાસાયણિક સમીકરણ બનાવવા જઈએ તો આપણને NaCl વત્તા H2O એટલે કે પાણીનો અણુ મળે છે। અને તમને વિદ્યાર્થી મિત્રો તમે 8 9 10 માં શીખી ગયા છો કે એસિડ અને બેઝ, જે આગળનું આપણું પણ ચેપ્ટર છે 10માં બીજું ચેપ્ટર તરીકે એસિડ બેઝ અને ક્ષાર તરીકે આવે છે। તો જુઓ આ છે બેઝ, જ્યારે HCl છે એસિડ। તો આપણને ખબર છે કે એસિડ અને બેઝ નું મિશ્રણ થાય, એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો શું જોવા મળે છે, તો કે ક્ષાર અને પાણી। તો આ ક્ષાર છે અને આ પાણી છે, બરાબર। ત્યારબાદ હજી એક આપણે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા જઈએ તો જુઓ KBr + Bi2 Ba2 + Ki આ સમીકરણ અસંતુલિત અવસ્થામાં છે। અસંતુલિત અવસ્થામાં છે તો KBr + Bi2 એટલે કે KBr + Ba2 ઇટ્સ ગીવ Br2 + Ba Br2 + Ki। તો સૌ પ્રથમ તો આપણે શું કરશું, તો કે મેં તમને ગયા લેક્ચરમાં શીખવાડ્યું હતું રાસાયણિક સમીકરણ કઈ રીતે સંતુલિત અવસ્થામાં આપણે સંતુલિત કરીશું। તો સૌ પ્રથમ તો જે પ્રક્રિયકો આપેલા છે એને બોક્સમાં મૂકી દો, નિપજને પણ બોક્સમાં મૂકો, ત્યારબાદ વાત કરું તો KBr Bi2 પ્રક્રિયકો છે Ba Br2 + Ki એનું પ્રથમ સોપાન આપણે એને બોક્સમાં મૂકી દીધું। ત્યારબાદ હું વાત કરું તો એના બધા પરમાણુની ગણતરી કરવી, એટલે કે KBr Ba અને I2 ની ગણતરી કરવામાં આવે છે। તો જુઓ કે અહીંયા છે 1 1 છે, Br તો કે Br2 2 છે, તો અહીંયા આપણે સંતુલિત કરવું હોય Br2 ને તો આપણે અહીંયા આગળ 2 મૂકશું,
विद्यार्थी मित्रों खास ध्यान रखो कि बॉक्स की अंदर कोई पण जातनो फेरफार करवामां आवतो नथी। जे फेरफार करवामां आवे छे ए तमारे बॉक्स की बहार करवामां आवे छे। तो KBr Br2 थई गयो तो K जे छे ए असंतुलित थई गयो। तो K ने आपणे संतुलित करवा होय तो आपणे अहींया बे मूकवा पड़े। तो जो विद्यार्थी मित्रों KBr वत्ता Bi2 इट्स गिव Ba Br2 वत्ता 2Ki। तो आ जे समीकरण जे छे ए संतुलित अवस्थामां आवी गयुं। तो आपणे आ समीकरण संतुलित कर्या बाद तेनी भौतिक अवस्थामां तो के KBr અને Bi2 જે જલીય દ્રાવણમાં છે એટલે કે એક્વિયસ ફોર્મમાં છે, ત્યારબાદ Br2 જેને આપણે પાણીમાં જ બનાવેલું છે તે પણ એક્વિયસ ફોર્મમાં છે અને Ki પણ એક્વિયસ ફોર્મમાં જ છે। તો આપણે એની ભૌતિક અવસ્થા પણ શીખી ગયા। હવે તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું ફેરફાર થાય છે, રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય છે। વિદ્યાર્થી મિત્રો આપણે નિપજનું રૂપાંતર કઈ રીતે થાય છે એ સમજાવું। તો બે પ્રક્રિયકો જ્યારે ભાગ લે છે અને એમાંથી નિપજ બને છે તો આપણે શીખી ગયા છે પહેલા જ લેક્ચરમાં કે રાસાયણિક પ્રક્રિયાઓ કેટલા સાત પ્રકારની હોય છે। એમાંની સૌપ્રથમની વાત કરું તો સૌપ્રથમ તો નિપજ કઈ રીતે બને છે। તો જુઓ પ્રક્રિયકો જ્યારે ભાગ લે છે, બંને પ્રક્રિયકો ભાગ લે ત્યારે એમાંથી નિપજ બને છે। તો એક ઉદાહરણ આપું તો 2HI એટલે કે H2 વત્તા I2 ઇટ્સ ગીવ 2HI। નિપજમાં કઈ રીતે 2HI કઈ રીતે બનશે તો કે બે પ્રક્રિયકો જે છે H2 અને I2 એના બંધ તૂટશે અને નિપજમાં જ્યારે એ રૂપાંતર પામે છે ત્યારે એમાં નિપજમાં નવા બંધનું સર્જન થશે। તો પ્રક્રિયકોમાંથી જ્યારે નિપજમાં રૂપાંતર થાય છે એટલે કે પ્રક્રિયકના બંધ જે હોય છે એ તૂટે છે અને નિપજના બંધ નવા બને છે। તો જુઓ આ H છે, એની વચ્ચે બીજા Hની સાથે એનો બોન્ડ છે, બંધ બનાવેલો છે। ત્યારબાદ I છે, એની વચ્ચે બંધ બનેલો છે। તો આ બંધ છે એ તૂટે છે, બ્રેક થાય છે, ત્યારે આપણે નિપજમાં 2HI બને છે એટલે કે આ બંધ તૂટે અને એની વચ્ચે નવા બોન્ડ બને છે। તો આપણને અહીંયા મળે છે 2HI। તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી કે કઈ રીતે નિપજનું રૂપાંતર થતું હશે। ત્યારબાદ એક પ્રવૃત્તિ કરીએ તો સૌ પ્રથમ વાત એક પ્રવૃત્તિમાં છે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયાઓ। તો કેલ્શિયમ ઓક્સાઇડ છે એટલે કે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ વત્તા પાણી। તો સૌ પ્રથમ તો આપણે પ્રવૃત્તિ કરીએ તો એક બીકર લેવાનું છે, એક બીકર લીધું એની અંદર આપણે કેલ્શિયમ ઓક્સાઇડ નાખવામાં આવે છે, આ પદાર્થ જે છે એ કેલ્શિયમ CaO। કેલ્શિયમ ઓક્સાઇડ નાખો એટલે આ બીકરની અંદર પાણી અને કેલ્શિયમ ઓક્સાઇડની બંને વચ્ચે પ્રક્રિયા થશે। તો આપણને ફાઇનલી જે પ્રક્રિયા બનશે એ CaO વત્તા H2O ઇટ્સ ગીવ CaOH ટ્વાઈસ વત્તા ઉષ્મા। તો એક આપણે પ્રવૃત્તિ કરીએ તો એક બીકર લીધું, એની અંદર પાણી લેવામાં આવે છે અને એની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ નાખવામાં આવે છે। કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ અને બનશે CaOH ટ્વાઈસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આ પ્રવૃત્તિને કહેવાય છે કળી ચૂનાનું ફૂટવું અથવા કળી ચૂનામાં થતી રાસાયણિક પ્રક્રિયા, એટલે કે કેલ્શિયમ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ ઓક્સાઇડ
કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કહેવામાં આવે છે ચૂનાનું નિતર્યું પાણી. કેલ્શિયમ ઓક્સાઇડ ને કળી ચૂનો પણ કહેવામાં આવે છે. તો CaO વત્તા H2O CaOH twice વત્તા ઉષ્મા આ પ્રવૃત્તિ કરીએ છીએ તો એમાં આપણને અવલોકન શું જોવા મળે છે? તો કે સૌ પ્રથમ કળી ચૂનો અને પાણી દ્વારા શું બને છે? તો કે કળી ચૂનો અને પાણી દ્વારા આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે, એટલે કે એને કહેવાય ચૂનાનું નિતર્યું પાણી. ત્યારબાદ અને ક્વિક લાઇમ પણ કહેવાય, ક્વિક લાઇમ ફોડેલો ચૂનો અને લાઇમ વોટર. કેલ્શિયમ ઓક્સાઇડ છે એને ક્વિક લાઇમ કહેવાય, કળી ચૂનો પણ કહેવાય. ત્યારબાદ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે બને છે એને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે છે, ચૂનાનું નિતર્યું પાણી પણ કહેવામાં આવે છે, લાઇમ વોટર અને ફોડેલો ચૂનો પણ કહેવામાં આવે છે. તમારી પરીક્ષામાં જો ક્વેશ્ચન પૂછાય કે ફોડેલા ચૂનો ચૂનાની પ્રવૃત્તિ વર્ણવો, તો તમારે સમજી જવાની કે આ પ્રવૃત્તિ આપણે કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ની જ કરવાની છે. તો જો કળી ચૂનો અને પાણી દ્વારા શું બને છે? તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. ત્યારબાદ કળી ચૂનાનું પાણી સાથેની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે ફોડેલો ચૂનો અથવા ક્વિક લાઇમ, શેકિંગ ઓફ લાઇમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો કે શેકિંગ ઓફ લાઇમ. લાઇમ કહેવામાં આવે છે. ત્યારબાદ ઉપરયુક્ત પ્રવૃત્તિમાં બીકરને બહારથી સ્પર્શ કરતા શું અનુભવ છે? જ્યારે આ પ્રવૃત્તિ કરો છો એટલે કે બીકરમાં પાણી લ્યો છો અને એની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ કળી ચૂનો નાખો છો, ત્યારે તમને બીકર સહેજ ગરમ લાગે છે. એનું કારણ એ છે કે આ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે ઉષ્માનું સર્જન થાય છે, મતલબ કે ઉષ્મા ઉત્પન્ન થાય છે, જેથી કરીને આપણને બીકર કેવું લાગે છે? તો કે ગરમ લાગે છે. હવે ફોડેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર જણાવો. ફોડેલો ચૂનો કયો? તો કે CaOH twice વત્તા ઉષ્મા, બરાબર. તો હવે એક વસ્તુ આપણને એ ખબર ન હોય કે ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય અને ઉષ્માક્ષેપક, તો ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનો, એટલે કે રાસાયણિક પ્રક્રિયા થવા માટે ઉષ્મા આપણે બહારથી એને આપવી પડે, એ કોઈ પણ સ્વરૂપે હોય, પ્રકાશ સ્વરૂપે હોય, તાપમાન આપો, તો કોઈ પણ સ્વરૂપે આપણે એને ઉષ્મા આપીએ તો એને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. ત્યારબાદ એનું ઉદાહરણ જોઈએ તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા એલ્યુમિનિયમ ક્લોરાઇડ પ્રક્રિયા થશે તો આપણને શું જોવા મળશે? તો કે એમોનિયા ગેસ જોવા મળશે અને પાણી પણ જોવા મળશે. તો ત્યારબાદ વાત કરું તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ત્યારબાદ વાત કરું તો જે ઉષ્મા શેપક પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે, સર્જન થાય છે, તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે ઉષ્મા ક્ષેપક. ઉષ્મા ક્ષેપકનું ઉદાહરણ તો અહીંયા છે, કેલ્શિયમ ઓક્સાઇડ સાથે પાણીની પ્રક્રિયા કરાવો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. એવી ને એવી આપણે પ્રવૃત્તિ બે શીખી ગયા હતા, જ્યારે ઝીંકને મંદ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડની અંદર નાખો ત્યારે તે બંનેની વચ્ચે પ્રક્રિયા થઈ અને આપણને
ઉષ્મા ઉત્પન્ન થાય છે, છૂટી પડે છે અને બીકર આપણે એને ટચ કરતા કેવું લાગે છે આપણને? તો કે ગરમ લાગે છે. ત્યારબાદ કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા છે? તો કે કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ બંને પ્રકારની જે પ્રક્રિયા જે છે એ એક પ્રકારની સંયોગીકરણની પ્રક્રિયા જ છે. તો જોયું વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે સંયોગીકરણની પ્રક્રિયા સમજીએ એટલે કે બે પ્રક્રિયકો, જ્યારે રાસાયણિક બે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એનું નિપજમાં રૂપાંતર થાય છે તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે સંયોગીકરણ પ્રક્રિયા. સંયોગીકરણ એટલે ભેગું થવું, બરાબર. તો રોજિંદા જીવનમાં આપણે કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ કયા પ્રકારની પ્રક્રિયા થશે? તો કે સંયોગીકરણની પ્રક્રિયા. ત્યારબાદ આપણે વાત કરીએ તો ઘરની દિવાલો ધોળવા માટે શું વપરાય છે, તે પદાર્થ કેવી રીતે બને છે? તો તમને ખબર છે કે જ્યારે આપણે ઘરની દિવાલ ધોળીએ છીએ તો પાણીની અંદર આપણે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો નાખીએ છીએ તો આપણને એક દ્રાવણ મળે છે, એ છે ચૂનાનું નિતર્યું પાણી એટલે કે CaOH2 જે છે એને આપણે ઘરની દિવાલોમાં ધોળવા માટે ઉપયોગમાં લઈએ છીએ. તો આ જે CaOH2 છે એ બે કે ત્રણ દિવસ જ્યારે થઈ જાય ત્યારે તે કાર્બન સાથે પ્રક્રિયા કરે છે અને એક પાતળું પડ બનાવે છે, એને કહેવાય કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટનું જે પડ બને છે એના લીધે આપણી દિવાલ જે છે એમાં ચમક આવે છે. ત્યારબાદ વાત કરું તો આપણે શ્વસન કરીએ છીએ ઉચ્છવાસમાં, તમને બધાને ખબર છે આપણે શું કાઢીએ છીએ, કયો ગેસ કાઢીએ છીએ? તો કે કાર્બન ડાયોક્સાઇડ. જો કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ, તમે તમારા ઘરે પ્રવૃત્તિ જ કરજો અત્યારે, જ્યારે તમે ઉચ્છવાસ બહાર કાઢો છો ત્યારે તમને એ હવા થોડી ગરમ લાગે છે, પ્લસ ક્યારેક તમને જોવા મળે છે જ્યારે આપણે ઉચ્છવાસ કાઢીએ છીએ ત્યારે આપણને થોડો ભેજ પણ આપણી હવા જ્યારે ઉચ્છવાસમાં બહાર કાઢીએ છીએ ત્યારે જોવા મળે છે. તો એનું કારણ શું છે? તો કે જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, કાર્બોદિત ખોરાક છે, પ્રોટીન છે, પછી ઘઉં બાજરી, કાર્બોદિત જે પદાર્થ છે આપણે જ્યારે ખોરાક દ્વારા આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે શરીરમાં રાસાયણિક પ્રક્રિયા થશે એટલે કે ખોરાકનું પાચન થશે. જ્યારે ખોરાકનું પાચન થાય છે ત્યારે ગ્લુકોઝ બને છે અને આ ગ્લુકોઝ જે છે એ આપણને રોજિંદી જે આપણી ક્રિયાઓ છે એને શક્તિ પૂરી પાડે છે. તો જ્યારે ગ્લુકોઝ છે એનું દહન ઓક્સિજન, આપણે જ્યારે હવા દ્વારા ઓક્સિજન લઈએ છીએ તે બંનેની વચ્ચે પ્રક્રિયા થાય અને આપણને શું છૂટવું પડશે આપણા શરીરમાંથી? તો કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O જે ભેજ સ્વરૂપે મળે છે એ, અને આપણને આપણે જ્યારે આપણો ઉચ્છવાસ બહાર કાઢીએ છીએ ત્યારે ઉષ્મા પણ એટલે કે હવા આપણને જે ઉચ્છવાસ દ્વારા બહાર નીકળતી હોય આપણને ગરમ લાગે છે. તો એનું કારણ છે કે કાર્બોદિત પદાર્થ જેમ કે ગ્લુકોઝ એની વચ્ચે આપણી હવા જે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય અને એમાંથી આપણને કાર્બન ડાયોક્સાઇડ CO H2O અને ઉષ્મા છૂટી પડતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંયોગીકરણની પ્રક્રિયા સમજી ગયા. ત્યારબાદની હવે પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને કહું કે અહીંયા જે બોર્ડ વર્ક થતું હોય એ બોર્ડ વર્ક તમારે તમારી બુકમાં બનાવવાનું છે, લખવાનું છે, જેથી કરીને તમારે ક્વિક રિવિઝનમાં એને તમને આખું ચેપ્ટર ઝડપથી રિવિઝન થશે, તમારું ક્વિક રિવિઝન થઈ જશે. તો તમારે બોર્ડ વર્ક તમારે સાથે સાથે કરતું જવાનું છે. તો વિઘટન પ્રક્રિયા, વિઘટનમાં એના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. વિઘટન એટલે કે છૂટું પડવું. જ્યારે એક પ્રક્રિયક હોય એમાંથી એક કરતાં વધારે નિપજ બને છે તો એવી પ્રક્રિયાને કહેવામાં આવે છે વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયા આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીશું. તો ફેરસ સલ્ફેટ જે છે, ફેરસ સલ્ફેટનો રંગ હોય છે આછો લીલો અથવા લીલો. આનો રંગ કેવો હોય છે? તો કે લીલો. તો જ્યારે
એક કસનળી લેવામાં આવે છે, એ કસનળીમાં નાખવામાં આવે છે FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ, લીલાશ પડતો જે રંગ હોય છે ફેરસ સલ્ફેટનો, એને ગરમ કરવામાં આવે છે. તો હું અહીંયા તમને ક્વેશ્ચન પૂછું કે અહીંયા ઉષ્મા જે તીર ઉપર દર્શાવેલી છે એ શું 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 સૂચવે છે? તો કે તે આ પ્રક્રિયા જે છે એ ઉષ્મા શોષક, એટલે કે આપણે એને બહારથી ઉષ્મા આપવી પડતી છે, એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો FeSO4 ઉષ્મા આપી એટલે કે એક કસનળી લીધી, એ કસનળીમાં આપણે નાખી ફેરસ સલ્ફેટ એટલે કે લીલાશ પડતા જે આપણો ફેરસ સલ્ફેટ પાવડર છે એને, ત્યારબાદ એ કસનળીને બર્નર દ્વારા ગરમ કરવામાં આવે છે. કસનળીને ચીપિયા વડે પકડવામાં આવે છે અને એને બર્નરની નજીક લઈ જવામાં આવે છે અને તે કસનળીમાં શું જોવા મળે છે એ આપણી પ્રવૃત્તિ છે, એ જ આપણે એના હાર્દ સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું. તો આપણને શું જોવા મળશે અવલોકન કરીએ તો કે લીલાશ પડતો જે ફેરસ સલ્ફેટ છે એનું રૂપાંતર Fe2O3 માં થશે, જે લાલાશ પડતો કથ્થાઈ રંગનો આપણને જોવા મળે છે. કથ્થાઈ રંગ જોવા મળે છે. તો FeSO4 નો રંગ કેવો હતો? તો કે લીલો. જ્યારે એને ઉષ્મા આપી એટલે કે કસનળીમાં નાખી અને એને ગરમ કરવામાં આવ્યું તો ત્યારે એનો રંગ કેવો થયો? તો કે લાલાશ પડતો કથ્થાઈ રંગ. અને પ્લસ એમાંથી ગેસ નીકળે છે, વાયુઓ નીકળે છે, જે તમને એક વિશિષ્ટ વાસ આવશે, વાસ આવશે તમને. તો એ વાસ કઈ છે? તો કે કોની હશે? તો કે SO2 અને SO3 વાયુની હશે. SO2 અને SO3 આ બંને ગેસ સ્વરૂપે બહાર નીકળે છે. તો આની એક વિશિષ્ટ વાસ તમને જોવા મળશે જ્યારે પ્રવૃત્તિ કરીએ ત્યારે. તો સ્ફટિકમય, હવે હું તમને ક્વેશ્ચન પૂછું તો સ્ફટિકમય ફેરસ સલ્ફેટનો રંગ કેવો હોય છે? તો કે સ્ફટિકમય ફેરસ સલ્ફેટનો રંગ લીલો હોય છે, લીલાશ પડતો હોય છે. હવે સ્ફટિકમય અને અસ્ફટિકમય, જ્યારે કોઈ પણ પદાર્થને આપણે સ્પર્શ કરીએ અને ખરબચડો લાગે તો એવા પદાર્થને શું કહેવામાં આવે છે? તો કે સ્ફટિકમય પદાર્થ. જ્યારે આપણે કોઈ પણ પદાર્થને સ્પર્શ કરીએ અને આપણને તે લીસો જોવા મળે છે તો એવા પદાર્થને શું કહેવામાં આવે છે? તો કે એવા પદાર્થને અસ્ફટિકમય પદાર્થ કહેવામાં આવે છે. તો કે સ્ફટિકમય ફેરસ સલ્ફેટને ગરમ કરતા નીકળતો વાયુ વિશિષ્ટ ગંધ ધરાવે છે, તો એનું કારણ શું છે? તો એ તો આપણને ખબર પડી ગઈ કે એમાંથી SO2 અને SO3 વાયુ ગેસ નીકળતો છે, પણ એનું કારણ શું એની વિશિષ્ટ વાસ આવે છે? તો કે સલ્ફરનું દહન. જ્યારે કોઈ પણ જગ્યાએ સલ્ફરનું દહન થાય ત્યારે તમને એમાંથી વાસ આવે છે, એટલે કે વિશિષ્ટ પ્રકારની વાસ આવે છે, જે તમને ગમે પણ ખરા અને ન પણ ગમે. બરાબર. તો આપણે વિઘટન પ્રક્રિયા સમજ્યા. તો વિઘટન પ્રક્રિયાનું હજી એક ઉદાહરણ લઈએ તો કેલ્શિયમ કાર્બોનેટ. આ જે કેલ્શિયમ કાર્બોનેટ જે છે એને ઉષ્મા આપવામાં આવે છે, તો એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 ગેસ બહાર નીકળે છે. એટલે કે આપણે અહીંયા જોઈએ તો કળી ચૂનો આપણને મળે છે અને CO2 ગેસ બહાર નીકળે છે. કેલ્શિયમ જે કાર્બોનેટ જે છે એને ગરમ કરવામાં આવે તો આ એક પ્રક્રિયક છે, એમાંથી બે નિપજ બને છે. જુઓ, એક કળી ચૂનો અને એક કાર્બન ડાયોક્સાઇડ. તો વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા શું કહે છે? તો કે જ્યારે કોઈ એક પ્રક્રિયકમાંથી તેને ઉષ્મા આપો અથવા એમાં ઉષ્મા ઉર્જા ઉમેરો તો એનું વિઘટન થાય, એટલે કે તૂટે છે અને બે નિપજ મળે છે, તો એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે વિઘટન પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ એક બીજી પ્રક્રિયા છે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટને પણ જ્યારે કસનળીમાં નાખો છો, લેડ નાઇટ્રેટ કેવો હોય છે રંગ એનો? તો કે એનો રંગ હોય છે સફેદ. જ્યારે એને લેડ નાઇટ્રેટ જે છે એને કસનળીમાં નાખી અને એને ગરમ કરવામાં આવે છે ત્યારે એમાંથી લેડ ઓક્સાઇડ બને છે, એટલે કે 2PbO વત્તા NO2 વત્તા O2 આ બંને ગેસ છે જ્યારે આ સોલિડ ફોર્મમાં મળશે. તો NO2 ગેસ જે છે તો કે
એક એનો રંગ કેવો હોય છે? તો કે NO2 જ્યારે નાઇટ્રોજન કોઈ પણ ગેસમાં હોય તો એનો રંગ કેવો હોય છે? તો કે કથ્થાઈ રંગનો હોય, કથ્થાઈ રંગનો વાયુ નીકળે છે નાઇટ્રોજન કોઈ પણ NO2 ગેસ. તો સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? તો સિમેન્ટની બનાવટમાં આપણને ખબર છે કયો પદાર્થ વપરાય છે? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ સિમેન્ટની બનાવટમાં વપરાય છે. તો હવે એનું બનાવટનું સૂત્ર કયું થશે? તો કે એનું સમીકરણ આ રહ્યું, કેલ્શિયમ કાર્બોનેટ જે છે એને ઉષ્મા આપો તો આપણને કળી ચૂનો મળે છે. અને સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ બને છે. અને લેડ નાઇટ્રેટની વાત મેં કરી, તો કે લેડ નાઇટ્રેટ જે છે એ સફેદ રંગનો પદાર્થ હોય છે. એને કસનળીમાં નાખો અને એને ગરમ કરો ત્યારે તમને વાયુ જોવા મળે છે. એ કયો વાયુ જોવા મળશે? તો કે NO2 વાયુ જોવા મળશે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બરાબર. તો ત્યારબાદ હું કહું કે સિલ્વર ક્લોરાઇડ જે છે એક પ્રવૃત્તિ છે. સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન કરવામાં આવે છે. તો સિલ્વર ક્લોરાઇડ જે છે એને એક પેટ્રી ડીશ અથવા એક વોચ ગ્લાસમાં લેવામાં આવે છે, અથવા એક જે ચાઇનીઝ ડીશ હોય છે એમાં લેવામાં આવે છે. એ જે એમાં લેવામાં આવે અને એને બારી નજીક જ્યાં સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં એને મૂકી દેવામાં આવે છે. એને થોડો સમય આપવામાં આવે છે જેથી કરીને એમાં આપોઆપ વિઘટન પ્રક્રિયા થશે. જ્યારે અહીંયા આપણે બહારથી ઉષ્મા એને આપતા આપણે બર્નર દ્વારા. બરાબર. તો આ જે છે સૂર્યપ્રકાશની વિઘટનની પ્રક્રિયા એ આપોઆપ વિઘટન પ્રક્રિયા થશે. તો સૂર્યપ્રકાશની હાજરીમાં કોઈ પણ થતી બે પ્રક્રિયા જણાવું તો એક છે સિલ્વર ક્લોરાઇડ અને એક છે સિલ્વર બ્રોમાઇડ. જ્યારે આ બંનેની વિઘટન પ્રક્રિયા થાય તો આપણને એજી એટલે કે સિલ્વર મળશે અને ક્લોરિન વાયુ મળશે. જ્યારે સિલ્વર બ્રોમાઇડની પ્રક્રિયા થશે સૂર્યપ્રકાશની હાજરીમાં એનું વિઘટન થશે તો આપણને એક સિલ્વર મળશે અને બીઆર ટુ ગેસ મળશે, જે બીઆર ટુ નો ગેસ પણ કેવો હોય છે? બ્રાઉન કલરનો હોય છે, મતલબ કથ્થાઈ રંગનો હોય છે. તો સૂર્યપ્રકાશની હાજરીમાં આપણને બે વિઘટન પ્રક્રિયા જે છે એ ખાસ આ તમારે તમારી જે બુક બનાવો છો એમાં લખી લેજો. ત્યારબાદ સિલ્વર બ્રોમાઇડ અને AgCl નો ઉપયોગ ક્યાં થતો હોય છે? તો કે સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર ક્લોરાઇડ એનો ઉપયોગ થાય છે તમારે ફોટોગ્રાફીમાં જે આપણે ફોટા ધોવા આપીએ છીએ તો એમાં કયું દ્રાવણ વપરાય છે? તો કે સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર ક્લોરાઇડ. એટલે કે આ બંનેનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે ફોટોગ્રાફીના ઉદ્યોગમાં આ બંનેનો ઉપયોગ થાય છે. તો આ જે આપણે સમજ્યા સંયોગીકરણની પ્રક્રિયા અને વિઘટનની પ્રક્રિયા, તો આપણે ક્વિક રિવિઝન કરીએ તો સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય? તો કે સંયોગીકરણની એક પ્રક્રિયક હોય એટલે કે એક કરતાં વધારે પ્રક્રિયકો જ્યારે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે અને નિપજમાં રૂપાંતર થશે તો એવી પ્રક્રિયાને કહેવાય છે સંયોગીકરણની પ્રક્રિયા. ત્યારબાદની વાત કરું તો વિઘટન પ્રક્રિયા કોને કહેવામાં આવે છે? તો કે એક જ પ્રક્રિયક હોય એમાંથી જ્યારે એને ઉષ્મા આપવામાં આવે છે ત્યારે એને કહેવા એ તૂટે છે અને એનું રૂપાંતર નિપજમાં થાય છે તો આવી પ્રક્રિયાને કહેવામાં આવે છે વિઘટન પ્રક્રિયા. ત્યારબાદ આપણે શીખ્યા ઉષ્મા શોષક પ્રક્રિયા કોને કહેવાય છે અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કોને કહેવામાં આવે છે. અસ્તુ. જય હિન્દ. જય ભારત.